નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણિતનો આગળ અભ્યાસ કરીશું બરાબર તો ધોરણ ત્રણમાં ગણિત ગમત એમાં પ્રકરણ નંબર બે તો આપણે આગળના પીરિયડમાં પ્રકરણ બે માં ભાગ એક અંકલેખન બરોબર અંકલેખન શબ્દોમાં અને અંકમાં એક થી ત્રણસો સુધીનો અભ્યાસ કર્યો હતો બરોબર તો આજે આપણે હવે એનો આગળ અભ્યાસ કરીશું પ્રકરણ બે સંખ્યાની ગમત તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ ત્રણમાં પ્રકરણ બે એમાં ભાગ બે આગળ અભ્યાસ ચાલુ કરીશું બરાબર તો જુઓ વિદ્યાર્થી મિત્રો મેં તમને ગઈ વખતે ગયા પીડિયડમાં એકથી ને ત્રણસો સુધી કેવી રીતના લખવું એ તમને સમજાવ્યું હતું બરાબર તો જુઓ વિદ્યાર્થી મિત્રો ત્રણસો સુધી તો તમને આવડી ગયું હશે તમે તમારી નોટબુકમાં પણ લખી દીધું હશે બરાબર જો લખતા વાર લાગે તો થોડું થોડું ધીમે ધીમે લખતું રહેવાનું એટલે તમને લગતા આવડી જાય તો આજે આપણે ત્રણસો એકથી ચારસો સુધીનો અભ્યાસ ચાલુ કરીએ તો જુઓ એકમ દશક સો ત્રણ અંકો આવતા હતા મેં તમને કીધું હતું ને કે સંખ્યાની ગમત આ વખતે તમારે ત્રીજા ધોરણમાં સો સુધીનો અભ્યાસ કરવાનો સો એટલે એકમ દશક અને સો પહેલાં અને બીજામાં તમે એકમ અને દશક સુધીનો અભ્યાસ કર્યો હતો હવે આવે છે સો સુધીનો એકમ દશક સો જેમ જેમ આગળ વધશો તેમ તમારું એકમ દશક સો હજાર દસ હજાર એટલી સંખ્યાનું વાંચન આવશે તો ત્રીજામાં તમારે સો સુધીનું વાંચન કરવાનું છે એક બે ને ત્રણ અંકને ત્રણસો અથવા સો એવી આપણે ગણતરી કરવાની છે એનું વાંચન કરવાનું છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો ત્રણસો એક બરાબર તો એમાં ત્રણસો એક અહીંયા આગળ ત્રણસો એક પછી ત્રણસો એક પછી ત્રણસો બે ત્રણસો ત્રણ ત્રણસો ચાર ત્રણસો પાંચ ત્રણસો છ ત્રણસો સાત ત્રણસો આઠ ત્રણસો નવ દસ બરાબર એટલું આપણે જોયું ત્રણસો ને દસ પછી શું આવે તો ત્રણસો અગિયાર ત્રણસો બાર ત્રણસો તેર ત્રણસો ચૌદ ત્રણસો પંદર ત્રણસો સોળ ત્રણસો સત્તર ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ અને ત્રણસો ને વીસ બરાબર ઓગણીસ પછી વીસ આવે ને એટલે ત્રણસો ને વીસ ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીશું તો ચાલો 320 વીસ પછી શું આવે ત્રણસો ને એકવીસ ની લાઇન બરોબર ત્રણસો ને એકવીસ ની આપણે જોઈએ તો ત્રણસો વીસ પછી ત્રણસો એકવીસ ત્રણસો બાવીસ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રણસો અઠ્યાવીસ ત્રણસો ઓગણત્રીસ ત્રણસો ને ત્રીસ બરાબર ગમેજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તો ઓગણત્રીસ પછી ત્રીસની લાઈન આવે બરાબર ત્રીસ પછી ત્રણસો ને એકત્રીસ એની લાઇન આવે ત્રણસો ને એકત્રીસની તો ત્રણસો એકત્રીસ ત્રણસો બત્રીસ ત્રણસો તેત્રીસ ત્રણસો ચોત્રીસ ત્રણસો પાંત્રીસ ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ત્રણસો ઓગણચાલીસ ત્રણસો ને ચાલીસ બરાબર ચાલો તમને એકડા આવડતા હશે એટલે આ પણ એકદમ ઝડપથી આવડી જશે તો હવે આપણે ત્રણસો ચાલીસ પછી શેની લાઈન આવે ત્રણસો ને 41 ની બરોબર તો ચાલો હવે આપણે ત્રણસો વાળી લાઇન જોઈએ ચાલો તૈયાર છો હમ તો જુઓ ત્રણસો એકતાલીસ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ ત્રણસો તેતાલીસ ત્રણસો ત્રણસો પિસ્તાલીસ ત્રણસો છેતાલીસ ત્રણસો સુડતાલીસ ત્રણસો અડતાલીસ ત્રણસો ઓગણપચાસ પચાસ ચાલો હવે આપણે આગળ જોઈશું ત્રણસો ઓગણપચાસ પછી ત્રણસો પચાસ એને આપણે શું કહેતા હતા એકસો ને દોઢસો કીધું હતું યાદ છે બસો પચાસ ને અઢીસો પછી સાડી ત્રણસો સાડી ત્રણસો એટલે ત્રણસો ને પચાસ બરાબર ચાલો હવે એના પછી પાંચડે મીંડે પચાસ પછી કઈ લાઈન આવે પાંચે કડ એકાવનની લાઈન બરોબર ચાલો તો આપણે આગળ જોઈએ ત્રણસો એકાવનની લાઇન તો જુઓ વિદ્યાર્થી મિત્રો ત્રણસો એકાવન ત્રણ અંક થઈ ગયા ત્રણ અંકથી વધવું જોઈએ નહીં ફક્ત ત્રણસો એકવાળી જ મીંડું આવતું હતું બરોબર હવે એકમ દશક સો ત્રણ અંકો થઈ ગયા બરોબર તો ત્રણસો એકાવન પછી ત્રણસો બાવન ત્રણસો ત્રેપન ત્રણસો ચોપન ત્રણસો પંચાવન ત્રણસો છપ્પન ત્રણસો સત્તાવન ત્રણસો અઠ્ઠાવન ત્રણસો ઓગણ ઓગણસાહિટ અને ત્રણસો ને સાહીઠ બરોબર ચાલો હવે આપણે આગળ જોઈએ ત્રણસો સાહીઠ પછી શું આવશે ત્રણસો ને એકસઠ ની લાઇન બરોબર ચાલો ત્રણસો એકસઠ ની લાઇન જોઈએ આપણે

ત્રણસો ઇઠ્યોતેર ત્રણસો એંસી ને ત્રણસો ને એંસી બરાબર ત્રણસો એંસી સાતળ નવ્વાણું ગણ એંસી ને આઠડે મીંડે એંસી મેં તમને આગળ સમજાવી દીધું હતું સાતળ સાત પછી આઠ આઠ આવે બરાબર આઠ આઠ આવે એટલે આઠડે મીંડે એંસી હવે આપણે આઠડે મીંડે એંસી પછી આગળની લાઈન જોઈશું તો આઠડે મીંડે એંસી પછી કઈ લાઈન આવે હમ સરસ એક્યાસી તો ચલો ત્રણસો ને એક્યાસી ત્રણસો બ્યાસી ત્રણસો ત્યાસી ત્રણસો ચોર્યાસી ત્રણસો 384, ત્રણસો 386, ત્રણસો સિત્યાસી ત્રણસો ઇઠ્યાસી ત્રણસો નેવ્યાસી ને ત્રણસો નેવ બરોબર ચાલો નેવ્યાસી પછી નેવ આવે એવું યાદ છે ને હમ તો ત્રણસો નેવ પછી કઈ લાઈન આવશે ત્રણસો ને એકાણું વાળી ત્રણસો એકાણું ત્રણસો બાણું ત્રણસો ત્રાણું ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ત્રણસો છન્નું ત્રણસો સત્તાણું ત્રણસો અઠ્ઠાણું ત્રણસો નવ્વાણું હવે શું આવશે બોલો તો ત્રણસો નવ્વાણું પછી ત્રણ પછી કેટલા આવે ચાર બરાબર અને નવ પછી દસ આવે એટલે મેં તમને આગળ શીખવાડ્યું હતું નવ્વાડ નવ પછી એકડે મીંડે દસ તો એનું આ શૂન્ય લગાયેલું છે બરાબર બે નવડાના બે શૂન્ય અને ત્રણ પછી આ ચાર એટલે થઈ ગયા આપણા ચારસો બરોબર આટલો ખ્યાલ આવડી આવી જાય એટલે તમને બધું જ સમજણ પડી જશે ચાલો હવે આપણે ચારસો પછી શું ચાલુ કરવાનું છે ખબર છે હમ આગળની લાઈન તો ચારસો પછી કઈ લાઈન ચાલુ કરીશું આપણે ચારસો એક તો ચારસો એકથી પાંચસો સીધું અભ્યાસ આપણે આગળ ચાલુ કરીએ બરોબર ચાલો તો તૈયાર છો ચારસો એકથી પાંચસો સુધી લખવા માટે સરસ અને આમાં જેટલું બને એટલું જાતે લખવાનો પ્રયત્ન કરવાનો બરાબર આમાં એકવાર સાંભળી લેવાનું પછી આપણે નોટબુકમાં જાતે લખવાનું છે તો ચાલો આપણે ચારસો એકથી આગળ ચાલુ કરીએ ચારસો એક ચારસો બે ચારસો ત્રણ ચારસો ચાર ચારસો પાંચ ચારસો છ ચારસો સાત ચારસો આઠ ચારસો નવ અને ચારસો ને દસ બરાબર સમજણ પડી ગઈ ચાલો તો હવે આપણે આગળ જોઈએ ચારસો દસ પછી શું આવશે કઈ લાઈન આવે ચારસો ને અગિયારની લાઈન બરોબર ચાલો તો હવે આપણે ચારસો અગિયારની લાઈન જોઈશું બરોબર ચારસો ને અગિયાર ચારસો બાર ચારસો તેર ચારસો ચૌદ ચારસો પંદર ચારસો સોળ ચારસો સત્તર ચારસો અઢાર ચારસો અઢાર પછી શું આવશે ચારસો ઓગણીસ ચારસો ને વીસ બરોબર ચાલો ત્યાં સુધી સમજણ પડી ગઈ ચારસો વીસ પછી કઈ લાઈન આવશે બગડે મીંડે વીસ પછી કઈ લાઈન આવે છે બરોબર ચાલો તો હવે આપણે ચારસો વાળી લાઈન જોઈશું ચાલો ચારસો એકવીસ ચારસો બાવીસ ચારસો ત્રેવીસ ચારસો ચોવીસ ચારસો પચીસ ચારસો છવ્વીસ ચારસો સત્યાવીસ ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસ અને ચારસો ને ત્રીસ બરોબર ચાલો તો હવે આપણે આગળ જોઈએ ચારસો એકત્રીસ પછી ચારસો બત્રીસ ચારસો તેત્રીસ ચારસો ચોત્રીસ ચારસો પાંત્રીસ ચારસો છત્રીસ ચારસો સાડત્રીસ ચારસો આડત્રીસ ચારસો ઓગણચાલીસ અને ચારસો ને ચાલીસ બરાબર આવડી ગયું ધ્યાન રાખતું રહેવાનું કે ચારસો આડત્રીસ પછી ઓગણચાલીસ ઘણા વિદ્યાર્થીઓને આમાં ભૂલ પડે છે તગડ નવર ઓગણચાલીસમાં ભૂલ પડતી હોય છે ચોગડ નવર લખી કાઢે અથવા ઓગણ ચાલીસને બદલે ઓગણત્રીસ લખી કાઢે છે એટલે તમારે ધ્યાન રાખવાનું નીચે અહીંયા આગળ ચારસો ને ચાલીસ ચાલીસ આવે એટલે અહીંયા આગળ પાછળ ચાલીસ લખવાનું બરાબર અહીંયા આગળ ત્રીસ આવતા હોય ત્રીસ આવતા હોય તો તમારે ઓગણત્રીસ એટલે એવી ભૂલ કરવાની નહીં અને નીચેનો શબ્દ ધ્યાન અંક ધ્યાન રાખીને તમારે લખવાનું રહેશે ચાલો હવે આપણે આગળ જોઈએ ચારસો ચાલીસ પછી કઈ લાઈન આવશે ચારસો ને એકતાલીસવાળી લાઇન બરાબર ચાલો તૈયાર છો ચારસો એકતાલીસ ચારસો એકતાળીસ ચારસો બેતાળીસ ચારસો તેતાળીસ ચારસો ચુમ્માલીસ ચારસો પિસ્તાલીસ ચારસો છેતાલીસ ચારસો સુડતાલીસ ચારસો અડતાલીસ ચારસો ઓગણપચાસ અને ચારસો પચાસ ચાલો હવે આપણે આગળ જોઈએ શું આવશે હવે ચારસો પચાસવાળી પછી લાઇન પછી પચાસ પછી એકાવનની લાઇન બરાબર ચારસો ને એકાવન તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ત્રણ અંક બની ગયા છે એકમ દશક સો પાછળ એકળ એકાવન અને આ ચારસોના ચાર લખ્યા છે બરાબર આગળ મેં તમને આ વિશે સમજાવ્યું હતું ચારસો એકાવન ચારસો બાવન ચારસો ત્રેપન ચારસો ચોપન ચારસો પંચાવન ચારસો છપ્પન ચારસો સત્તાવન ચારસો અઠ્ઠાવન ચારસો ઓગણસાહીઠ અને ચારસો ને સાહીઠ બરાબર જુઓ અહીંયા પણ પાંચે નવડ ઓગણસાહીઠ એટલે એમાં પણ તમારે ચારસો સાહીઠ એ યાદ રાખવાનું સાહીઠની પહેલાં શું આવે ઓગણસાહીઠ એટલે ચારસો ઓગણ સાહીઠ અને પછી ચારસો ને સાહીઠ બરોબર ચાલો હવે આપણે આગળ જોઈશું ચાલો ચારસો ને સાહીઠ પછી કઈ લાઈન આવશે ચારસો ને એકસઠ ચારસો બાસઠ ચારસો તેસઠ ચારસો ચોસઠ ચારસો પાસ ચારસો ચારસો સડસઠ બરોબર સડસઠ અડસઠ ચારસો ઓગણ અને ચારસો ને સિત્તેર છે ચાલો ત્યાં સુધી સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તો હવે ચારસો સિત્તેર પછી કઈ લાઈન આવશે ખબર છે હા ચારસો ને

અને ઇઠોતેર પણ કહેવાય સિત્તોતેર ને સિત્યોતેર પણ કહેવાય એ પણ મેં તમને આગળ સમજાવી દીધું છે બરાબર ચાલો ચારસો પછી ચારસો ને ચારસો એંસી સમજણ પડી ગઈ ચાલો સાત નવ પછી આઠળે મીંડે એંસી સાત સાત પછી આઠ આઠ આવે એ તો યાદ છે ને હમ તો ચારસો એંસી પછી કઈ લાઈન આવશે

ચારસો ઇઠ્યાસી ચારસો નેવ્યાસી અને ચારસો ને નેવ બરોબર ચાલો હવે આપણે આગળ જોઈશું ચારસો નેવું પછી શું આવશે ચારસો વાળી લાઈન બરોબર ચાલો ચારસો વાળી લાઈન જોઈશું આપણે ચારસો એકાણું ચારસો બાણું ચારસો પંચાણું ચારસો છન્નું ચારસો સત્તાણું ચારસો અઠ્ઠાણું ચારસો નવ્વાણું અને પછી ચારસો નવ્વાણું પછી કઈ લાઈન આવશે બોલો જો વિદ્યાર્થી મિત્રો હા સરસ ચોગઢ ચાર પછી પાંચ પાંચ આવે એટલે પાંચડો અને બે મીંડા તમારા પાંચસો સુધીનો લેખન તમારું અહીંયા પૂરું થાય છે તો એકથી પાંચસો સુધીનું શબ્દોમાં ને અંકમાં સમજણ પડી ગઈ તમને જો એકથી ને પાંચસો સુધીનું આવડશે તો આગળનું પણ તમને તમારી જાતે આવડી જશે બરોબર અહીંયા હું તમને હજી એક લાઈન લખાવું એના પછી તમે સ્વપ્રયત્ન કરજો એટલે કે જાતે લખી જજો એક લાઇન તમને આવડે છે કે નથી આવડતી બરોબર ચાલો હવે આપણે આગળ જોઈશું પાંચસો પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો પાંચસો પછી આવશે પાંચસો ને એકની લાઇન બરોબર ચાલો હવે આપણે આગળ જોઈએ પાંચસો ને એક પાંચસો બે પાંચસો ત્રણ પાંચસો ચાર પાંચસો પાંચ પાંચસો છ પાંચસો સાત પાંચસો આઠ પાંચસો નવ અને પાંચસો ને દસ બરાબર પાંચસો ને નવ પછી પાંચસો દસ ત્રણ અંક બની ગયા અત્યાર સુધી તમે જોયું હશે કે વચ્ચે એક 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 મીંડું આવે છે જ્યારે દસ આવે ત્યારે એકડે મીંડે દસ ત્રણ અંક બદલાઈ ગયા બરાબર પાંચડો અને એકડે મીંડે દસ તમારું પાંચસો ને દસ થઈ ગયું બરાબર એક લાઈન આવડી જશે એટલે તમને આગળની લાઈન જાતે લગતા શીખી જશો બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આગળ જોઈએ પાંચસો ને અગિયાર પાંચસો બાર પાંચસો તેર પાંચસો ચૌદ પાંચસો પંદર પાંચસો સોળ પાંચસો સત્તર પાંચસો અઢાર પાંચસો ઓગણીસ અને પાંચસો ને વીસ બરાબર ચાલો ત્યાં સુધી આવડી ગયું લખો છો સાથે લખો છો કે ફક્ત જુઓ છો અત્યારે તો બધા જોતા હશે પછી તમારે સમય મળે એટલે આગળ લખતું રહેવાનું બરાબર ચાલો તો પાંચસો વીસ પછી કઈ લાઈન આવશે હા આમાં મેં બતાવી દીધેલી છે એટલે પાંચસો ને એકવીસ બરાબર પાંચસો એકવીસ પછી પાંચસો એકવીસ પછી પાંચસો ને બાવીસ પાંચસો ત્રેવીસ પાંચસો ચોવીસ પછી પાંચસો પચીસ પાંચસો છવ્વીસ પાંચસો સત્યાવીસ પાંચસો અઠ્યાવીસ પાંચસો ઓગણત્રીસ પાંચસો ને ત્રીસ બરાબર ચાલો પાંચસો ત્રીસ પછી કઈ લાઈન આવશે પાંચસો ને એકત્રીસ પાંચસો બત્રીસ પાંચસો તેત્રીસ પાંચસો ચોત્રીસ પાંચસો પાંત્રીસ પાંચસો છત્રીસ પાંચસો સાડત્રીસ પાંચસો આડત્રીસ પાંચસો આડત્રીસ પછી કેટલા આવે પાંચસો ઓગણચાલીસ બરાબર પાંચસો પછી પાંચસો ચાલીસ આવડી ગયું સરસ ચાલો હવે આપણે આગળ જોઈએ પાંચસો ચાલીસ પછી પાંચસો ને હા કઈ લાઈન આવશે પાંચસો ને એકતાલીસ વાળી લાઇન બરાબર ચાલો પાંચસો એકતાળીસ પાંચસો બેતાળીસ પાંચસો તેતાળીસ પાંચસો ચુમ્માળીસ પાંચસો પિસ્તાળીસ પાંચસો છેતાળીસ પછી પાંચસો છેતાળીસ પછી શું આવશે પાંચસો સુડતાલીસ પાંચસો અડતાલીસ પાંચસો ઓગણપચાસ અને પાંચસો ને પચાસ બરાબર ચાલો હવે એના પછી શું આવશે પાંચસો પચાસ પછી કઈ લાઈન આવે છે પાંચસો ને

સત્તાવન પાંચસો અઠ્ઠાવન પાંચસો ઓગણસાહીઠ અને પાંચસો ને સાહીઠ ચાલો આપણે ત્યાં સુધીનો તમને પાંચસો સાહીઠ સુધીનો ખ્યાલ આવી ગયો હશે બરાબર ચાલો હવે આપણે આગળ જોઈએ ને સાહીઠ પછી પાંચસો એકસઠ પાંચસો બાસઠ પાંચસો ત્રેસઠ પાંચસો 568, પાંચસો પાસઠ પાંચસો છાસઠ પાંચસો સડસઠ પાંચસો અડસઠ પાંચસો અડસઠ પછી પાંચસોને

પાંચસો સિત્યોતેર પાંચસો ઇઠ્યોતેર પાંચસો ઓગણએસી પાંચસો ને એસી બરાબર વિદ્યાર્થી મિત્રો પાંચસો એંસી આવડી ગયું ઓગણ પછી એંસી હવે એંસી પછી કઈ લાઈન આવે છે આઠ એકરની બરોબર શેની લાઇન આવે આઠ એકરની તો આપણે આગળ પાંચસો એંસી પછી પાંચસોને વાળી લાઇન જોઈશું બરાબર ચાલો હવે આપણે પાંચસો વાળી લાઇન જોઈએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો પાંચસો 582 પાંચસો 584 પાંચસો ત્યાંસી પાંચસો 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 ઇઠ્યાસી પાંચસો નેવ્યાસી અને પાંચસો નેવ બરોબર પાંચસો નેવું પછી આપણી કઈ લાઈન બાકી રહી હમ એકદમ સહેલી લાઈન બરોબર કઈ છે સહેલી લાઇન પાંચસો નેવું પછી હા પાંચસો એકાણુંવાળી ચાલો તો આપણે પાંચસો એકાણુંવાળી લાઈન બોલીશું પાંચસો એકાણું પાંચસો બાણું પાંચસો ત્રાણું પાંચસો ચોરાણું પાંચસો પંચાણું પાંચસો છન્નું પાંચસો સત્તાણું પાંચસો અઠ્ઠાણું પાંચસો નવ્વાણું અને પાંચસો નવ્વાણું પછી શું આવે છસો બરાબર છગડો અને બે મીંડા સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હા તો પાંચસો નવ્વાણું પછી છસો તો આપણે આજે ક્યાંથી શરૂ કર્યું તું ત્રણસો એકથી છસો સુધીનો અભ્યાસ બરાબર રોજ થોડું થોડું કરીશું તો આપણું હજાર સુધીનું પૂર્ણ થઈ જશે તો આપણે આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળનો છસો એકથી હજાર સુધીનો અભ્યાસ આગળના ભાગમાં જોઈશું ત્યાં સુધી આવજો બરોબર ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજનું હોમવર્કમાં તમને ખબર છે કે આજનું હોમવર્ક શું કરવાનું છે બરાબર તો હોમવર્કમાં ત્રણસો ને એકથી છસો સુધી તમારે તમારી ગણિતની નોટબુકમાં લખી દેવાનું છે બરાબર ચાલો તૈયાર છો લેસન કરવા માટે